YouTube के बेल आइकन को बजाना ना भूले हमारे लेटेस्ट अपडेट्स के लिए। અરવલ્લી જિલ્લાના બાયડ માલપુર તાલુકાની 32 વિધાનસભાના ઉમેદવાર ધવલસિંહ ઝાલાને કોંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી છે। તેમણે ઓબીસી સમાજને ધ્યાનમાં રાખીને પોતાની ઉમેદવારી નોંધાવી છે। તેમની સાથે મુલાકાત કરતા એમણે જણાવ્યું હતું કે જો હું બાયડ માલપુર વિધાનસભા બેઠક પર વિજયી થઈશ તો પ્રજા માટે પ્રજાલક્ષી કામો પર વધુ ધ્યાન આપીશ અને હું તેમની સાથે રાખીને વિકાસના કામો કરીશ એવી તેમની ખાતરી આપી હતી। તેમણે એ પણ જણાવ્યું હતું કે બંને તાલુકામાંથી ખૂબ સારું જનસમર્થન મળી રહ્યું છે। હું ધવલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા 32 બાયડ વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી કરી છે અને મતદારોનો મત માગવા નીકળ્યો છું। બધેથી મને પ્રતિસાદ મળી રહ્યો છે અને મતદારો મને ચાહી રહ્યા છે ને વાત કરી રહ્યા છે। વાત એવી આવે છે મારી મતદારો સમક્ષ મૂકું છું કે ભાઈ બાયડ તાલુકા માલપુર તાલુકાની શું વાત છે, પ્રશ્નો શું છે, એ પ્રશ્નોને વાચા આપવાનું કામ મારે કરવાનું છે। વિકાસની વાત કરવાની છે। વિકાસ એટલે કેવો વિકાસ? કે બાયડ તાલુકામાં જીઆઈડીસીની જરૂર છે। બાયડ તાલુકાની અંદર ઇન્ટરિયલ ગામડાઓની અંદર આજને પણ માલપુરની આજુબાજુના ગામડાઓમાં ઇન્ટરિયલ આજે પણ રોડની વ્યવસ્થા નથી। એક પાણીનો પ્રશ્ન છે, પીવાના ખેતીલાયક પાણીના પ્રશ્નો છે, ગટર લાઇનના પ્રશ્નો છે। ધીમે ધીમે અમે એ કરવાના છીએ અને નિશ્ચિત છે કોંગ્રેસ પક્ષનો આ વખતે વિજય છે અને કોંગ્રેસ પક્ષ જ સરકાર બનાવવાની છે। ખેડૂતોના દેવા માફી કરવાની વાત પણ કોંગ્રેસ પક્ષે કરી છે ને એ કરવાના છીએ અમે। અમિત શાહે 150નું લક્ષ્ય મૂક્યું છે, એ અમિત શાહે 150 સીટોનું ટાર્ગેટ બતાવ્યું, તે સપનું રહેશે કે પછી સાકાર થશે? સપનું રહેશે કે અમિત શાહે 150નું જે લક્ષ્ય બનાવ્યું છે આ તો વર્ષોથી એમની આદત રહી છે, જૂઠું બોલવાનું અને અમિત શાહને પણ મારે કહેવું છે 150 તો ઠીક છે, 50 સીટ લાવવામાં ફાંફા પડી ગયા છે, નરેન્દ્ર મોદી સાહેબની સભાઓમાં ખુરશીઓ પણ ખાલી રહે છે અને જે મુખ્યમંત્રી બનાવવા મોદી સાહેબ બધે ફરતા હતા આજે એ મુખ્યમંત્રીનો સહારો ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી સાહેબને લેવો પડતો હોય તો એમને ખબર જ છે કે અમારી એમની હાર નિશ્ચિત થઈ ગઈ છે। બરાબર, જો તમે ઉમેદવારી તરીકે જીતીને આવશો તો તમે પ્રજાલક્ષી કયા કાર્યો કરશો? પ્રજામાં પ્રજાલક્ષી કામો એવા હોય કે એમને નાનામાં નાના પ્રશ્નો પ્રજાની વચ્ચે રહીને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું, નહીં કે ગાડીઓમાં બેસીને અને તાઇફા કરવા। પ્રજાને શું જોઈએ છે? ખેડૂતોને દેવા માફી જોઈએ છે, રોજગારી જોઈએ છે, કેવી રીતના બાયડ માલપુર તાલુકાનો વિકાસ થાય, અરવલ્લી જિલ્લાનો વિકાસ થાય, શિક્ષણનું સ્તર કેવી રીતના ઊંચું આવે, બ્લડ બેંક બનાવવાની વાત છે, એ સિવાય ઘણા બધા મુદ્દા છે નાના મોટા જે પ્રજાની જરૂરિયાત સામાન્ય જરૂરિયાત કહી શકાય એવી જરૂરિયાતો પણ આ દિન સુધી ભારતીય જનતા પાર્ટીએ પૂરી નથી કરી એ અમે ચોક્કસથી પૂરી કરીશું। પ્રજાલક્ષી કોઈ ઉદ્દેશ્ય હોય તો? પ્રજાને લક્ષી મારા મતદાર છે, મારા મિત્રો છે, બધા વડીલો છે, બહેનો છે મારી, એ બહેનો જે મને મત આપીને વિજયી બનાવવાની છે હંમેશા હું એમનો ઋણી રહીશ। મારો ઉદ્દેશ્ય એ જ છે કે મારે આ મારા મતદારોને કેવી રીતના એમના દિલમાં જગ્યા કરવી અને કેવી રીતના એમની જોડે રહીને ખભેથી ખભો મિલાઈ તાલુકાનો અને જિલ્લાનો વિકાસ કરવો છે એ વાત લઈને હું જનતા વચ્ચે ને મારા મતદારો વચ્ચે નીકળ્યો છું। અરવલ્લી બાયડથી સંજય ઝાલાનો રિપોર્ટ, GNA ગુજરાત।